નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એસ બી આઈ બેન્કમાં જે ભરતી આવી છે એમની શું લાયકાત છે કયા સમયથી કયા સમયગાળા સુધી એમને ફોર્મ ભરાશે કેટલી એમની જગ્યા છે આ સિવાય શું એમના પગાર ધોરણ છે આ બધી જ માહિતી આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો શરૂઆતથી અંત સુધી તમે જોડાયેલા રહેજો અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો મિત્રો જોઈએ તો કે ભાઈ આ જે જગ્યા છે એમનું નામ શું છે એસબીઆઈમાં તો કે પોસ્ટનું નામ છે એસબીઆઈમાં સીબીઓની સીધી ભરતી કરવામાં આવે છે સીબીઓ એટલે કે સર્કલ બેસ્ડ ઓફિસર તો જોઈએ એમની માહિતી આપણે આગળ લઈએ તો કે ભાઈ એમનો પગાર તો આ જે પોસ્ટ છે એમનો પગાર કેટલો છે તો કે ત્રેવીસ હજાર સાતસો પ્લસ પગાર ભથ્થા પણ આપવા મળવાપાત્ર છે એટલે યાદ એ પણ આપણે જોઈશું એટલે કે પગાર ભથ્થા પણ મળવાપાત્ર છે આ સિવાય ડીએફને એ જે પણ જે પણ થતા હોય અન્ય એ પણ આપણે મળવાપાત્ર રહેશે હવે જોઈએ ફોર્મ ભરવાની તારીખ તો આ ફોર્મ ભરવાની તારીખ શું છે આ ભરતીની તો કે ભાઈ તારીખ સત્યાવીસ સાત બે હજાર વીસ સત્યાવીસ સાત બે હજાર વીસથી અઢાર આઠ બે અઢાર સોળ આઠ બે હજાર વીસ સુધી છે આ ફોર્મ ભરી શકાશે મિત્રો આ ફોર્મ છે એ માત્ર ને માત્ર ઓનલાઈન ભરી શકાશે જેનું આપણે ધ્યાન રાખીશું ઓનલાઈન ભરી શકાશે આગળ જોઈએ કઈ સાઈડ ઉપરથી આ ફોર્મ ભરી શકાશે તો કે ડબલ્યુ 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 ડોટ એસબીઆઈ ડોટ સીઓ ડોટ ઇન સ્લેશ કરીને કેરિયર એ સાઈડ ઉપરથી આ ફોર્મ આપણા ભરી શકાશે હવે જોઈએ એમની લાયકાત તો કે લાયકાત શું છે તો કે તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે ગ્રેજ્યુએશન કોઈપણ ફિલ્ડમાં જઈને એમણે ગ્રેજ્યુએશન કર્યું હોય સાયન્સ કોમર્સ આર્ટ્સ કોઈપણ ફિલ્ડનું હોય તો પણ ગ્રેજ્યુએશન માન્ય રહેવાશે રહેશે આ સિવાય તો કે બીજું જો લાયકાત જોઈએ તો કે ઓછામાં ઓછો બે વર્ષ ઓછામાં ઓછો બે વર્ષ બેંકમાં અનુભવ હોવો જોઈએ જે કોઈ પણ પ્રાઇવેટ અથવા એટલે કે ખાનગી અથવા તો ગ્રામીણ બેંકમાં એમનો અનુભવ હોવો જોઈએ મિત્રો આ સિવાય જોઈએ લાયકાતમાં બીજું તો કે ભાઈ દસ અને બાર જે ધોરણ છે એમાં પ્રાદેશિક દસ અને બાર ધોરણમાં પ્રાદેશિક ભાષા એટલે પ્રાદેશિક ભાષા એટલે કે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે ગુજરાતના છીએ તો ગુજરાતમાં આપણે દસ અને બારમાં ધોરણમાં આપણે ગુજરાતી વિષય હોવો જોઈએ આ લેક પ્રાદેશિક એમનું માર્ક જોઈશે આ સિવાય તો કે ભાઈ તમારો સિવિલ સ્કોર એટલે કે તમે કોઈપણ પ્રકારની લોન લીધેલ છે તો એનો જે સિવિલ સ્કોર આવે એ તમારો સારો હોવો જોઈએ આ સિવાય તો કે ભાઈ તમારી ઉપર કોઈ ગુનાહિત કાવતરું કે ભાઈ ગુનો કોઈ દર્જ થયેલો રેકોર્ડ ગુનાનો જે રેકોર્ડ છે એ તમારો ગુનો કોઈ કર પ્રકારનો હોવો જોઈએ નહીં એટલે આવા બધા જે સામાન્ય વસ્તુ હોય છે એ તમારી લાયકાતમાં તમને બધાને ખ્યાલ હશે તો કે આપણે ખાસ બે વસ્તુ છે આમાં તો કે ગ્રેજ્યુએશન કોઈપણ ફિલ્ડમાં હશે અને એમાં તો કે ઓછામાં ઓછો બે વર્ષનો ખાનગી ક્ષેત્રની અથવા પ્રા ગ્રામીણ બેંકમાં તમારો અનુભવ હોવો જોઈએ હવે જે ઉમેર મર્યાદા તો કે ઉંમર મર્યાદા કેટલી છે આ ભરતી વેકેન્સીની તો કે ત્રીસ વર્ષ જેમાં જોઈએ તો કે ભાઈ મિત્રો આમાં અનામતનો લાભ મળવાપાત્ર છે એ પણ આપણે જોઈશું અનામત તો કે એમાં જોઈએ તો કે જે ઓપન છે એસી છે એસટી છે તો એમને માટે છે આ અનામતનો લાભ મળી શકે છે અથવા એમાં છૂટછાટ મળી શકે છે જેમાં જોઈએ તો કે એસી એસટી છે એસી એસટી તો એમને પાંચ વર્ષ છે પછી ઓબીસી છે એમને ત્રણ વર્ષ છે માજી સૈનિક છે એમને પાંચ વરસ છે આ સિવાય પીડબ્લ્યુડીના જે છે એ કેટેગરીના દસ વર્ષ છે એટલે આ રીતના એમાં છૂટછાટ અનામતમાં ઉંમરમાં ઉંમર મર્યાદામાં આપેલી છે હવે જોઈએ એમના ફી ફી કઈ રીતના લેવાશે તો કે આ ભરતીની છે એ ફી છે ઓનલાઈન લેવાશે જેમાં જોઈએ તો કે ભાઈ જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી આ ત્રણેય કેટેગરીની ફી કેટલી રહેશે મિત્રો તો કે સાતસો પચાસ રહેશે આ સિવાય તો કે એસ સી અને પીડબ્લ્યુ એસ પીડબ્લ્યુ આની જી ફી કેટલી રહેશે તો કે ઝીરો એમને એને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં એટલે કે જનરલ ઈડબલ્યુ અને ઓબીસી કાસ્ટના જે લોકો બાળકો છે જે વિદ્યાર્થીઓ છે એમને સાતસો પચાસ રૂપિયા ભરવાના રહેશે અને જે એસસી એસટી અને પીડબ્લ્યુડીના જે વિદ્યાર્થીઓ છે એમને ઝીરો રૂપિયા એટલે એને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં હવે જોઈએ જગ્યા તો કે આ કેટલી વેકેન્સી આવેલી છે એસબીઆઈમાં તો કે આડત્રીસો પચાસ આડત્રીસો પચાસ એમની જગ્યા છે જેમાંથી આપણે ગુજરાતમાં અમદાવાદમાં જોઈએ તો અમદાવાદમાં મિત્રો સાતસો પચાસ વેકેન્સી આવેલી છે કેટલી છે સાતસો પચાસ એટલે ગુજરાતમાં આ વેકેન્સી કેટલી છે સાતસો પચાસ જે કયા પ્રમાણે છે એ અહીંયા આપણે કોષ્ટક દ્વારા સમજાવેલું છે કે ભાઈ એસસીની જે પોસ્ટ કેટલી છે એકસો બાર એસ ટીની છપ્પન ઓબીસીની બસો બે ઈડબ્લ્યુ એસની પંચોતેર અને જનરલની સાત ત્રણસો પાંચ એમ કરીને સાતસો પચાસ છે એ આપણી વેકેન્સી બનશે ગુજરાતમાં અમદાવાદમાં જોઈએ આગળ જોઈએ ડોક્યુમેન્ટ તો કે આ જે ભરતી છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એમની માહિતી લઈએ તો કે પ્રથમ તો કે દસમા અને બારમાની માર્કશીટ જોઈશે એટલે કે જે તમે દસમું અને ધોરણ બારમા ધોરણની જે માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની રહેશે આ સિવાય ગ્રેજ્યુએશન માર્કશીટ હશે એને પણ તમારે અપલોડ કરવાની હશે જો મિત્રો માસ્ટર ગ્રેજ્યુએશન હોય અથવા ગ્રેજ્યુએશન પછી કોઈપણ કોર્સ કરેલો હોય તો એની પણ તમે માર્કશીટ હોય તો તે તમે તે પણ તમે અપલોડ કરી શકો છો આ સિવાય ફોટો અને સાઇન એ તો તમારે અપલોડ કરવાની રહેશે આ સિવાય જન્મ તારીખનું પ્રૂફ એટલે કે જન્મ તારીખનું જે બર્થ સર્ટિફિકેટ એ પણ તમારે અપલોડ કરવાનું રહેશે આ સિવાય ફોર્મ સોળ અથવા બે પગાર સ્લીપ એટલે કે જે ફોર્મ સોળ ફોર્મ છે સોળ નંબરનું જે ફોર્મ આવે છે એ અથવા કે જે તમે બેંકમાં અનુભવ તમારો છે એ બે વર્ષનો તો એમાંથી કોઈ બે મહિનાની જે છે પગાર સ્લીપ હોય એ તમારે અપલોડ કરવાની રહેશે અને આ સિવાય આઈડી પ્રૂફ તો કે આ સિવાય આઈડી પ્રૂફ પણ તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો આ સિવાય જોવા જઈએ તો કે આ બધા જ છે ડોક્યુમેન્ટ એમાં ફોટો અને સાઈન્સ સિવાય ફોટો અને સાઇન્સ સિવાયની બધા જ છે એ ડોક્યુમેન્ટ તમારે પીડી એપ સ્વરૂપે અપલોડ કરવાના રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ સિવાયના એટલે કે ફોટો અને સાઇન્સ સિવાયના બધા જ ડોક્યુમેન્ટ તમારે છે એ પીડીએફ સ્વરૂપે ડાઉ અપલોડ કરવાના રહેશે મિત્રો આ સિવાય પછી તો કે આ બધા જ જો તમે પાંચેય સ્ટેપ ફોલો થઈ ગયા અને તમારા જેમાં ક્વૉલિફાય હોય તો પછી તમારું ઇન્ટરવ્યૂ મૌખિક લેવામાં આવશે અને આ રીતના અને એવું મિત્રો આમાં નોટિફિકેશનમાં એવું પણ જણાવેલ છે કે જરૂર જણાશે જરૂર જણાશે તો પરીક્ષા લેવામાં આવશે એટલે કે પરીક્ષાનો કોઈ અત્યારે ઉલ્લેખ જોવા મળતો નથી પરંતુ જરૂર જણાય તો પરીક્ષા લેવામાં આવશે પરંતુ આ જે પરીક્ષા છે એમાં કયો સિલેબસ રહેશે શું પૂછાશે કયા કયા વિષયો છે એમની કોઈ અત્યારે ઉલ્લેખ કરેલો નથી એટલે કે એમનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી તો આ રીતના પરીક્ષાની હાલમાં ઇન્ટરવ્યૂ દ્વારા જ સિલેક્શન કરવામાં આવશે પરંતુ જો જરૂર જણાશે તો પરીક્ષા લેવાશે અને પરીક્ષામાં શું પૂછાશે અથવા એનો શું સિલેબસ રહેશે એમનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો આ આપણે જે એસબીઆઈમાં જે હાલમાં ભરતી આવી છે એની સંપૂર્ણ માહિતી આપણે લીધી તો મિત્રો આ વિડીયો છે એ લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો તેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત